થયું, પ્રાગટ્ય પછી આવશે વૈરાગ, કે માં રામબાઈ ને વૈરાગ કઈ રીતે લાગ્યો, જેથી કપરો દુષ્કાળ પડ્યો હતો અને કેવાય કે માં રામબાઈ ને જેથી આણા તેડવા ઘરે આવ્યો હતો રાઠોડ પરિવાર, અને એ રામબાઈ માં જેથી નદી ની અંદર પાણીલા ભરવા ગયા હતા, અને દુકારિયા બાળકો કે જેના ઉપર ઝુલમ ગુજારતા હતા, એ ભૂખે કડવડતા બાળકોને ગામ ની અંદર પ્રવેશ કરવા નતા દેતા, અને ત્યારે આ દ્રશ્ય જોઈ અને રામબાઈ માને હૃદય પરિવર્તન થાય, એ બાળકોની કારમી ચિસ્કારીઓ સાંભળી અને માં રામબાઈ નું હૃદય કંપી ઉઠે, અને અહીંયાથી માં રામબાઈ ને વૈરાગ લાગે. વૈરાગ પછી આવશે રામસાગર નો પ્રસંગ, કે માં રામબાઈ ને સંન્યાસ લીધા પછી ક્યાં જવું અને ક્યાં જઈને વસવાટ કરવો એ ખબર નથી, તો એને એક સાધુ મહાત્મા મળી જાય અને માર્ગદર્શન પૂરું પાડે. રામસાગર પછી આવશે વવાણિયા, એ સાધુ મહાત્માના માર્ગદર્શનથી માં રામબાઈ વવાણિયામાં વસવાટ કરે, અને જેથી નવલખી બંદર જોખમમાં હતું, જેથી મોરબીનો ઠાકોર કઈ કરી નહોતો શકતો, તેથી માં રામબાઈ નવલખી બંદરને બચાવે છે એ પ્રસંગ આવશે, અને છેલ્લે લાસ્ટમાં કે લંપટ સાધુ ભાન ભૂલી જાય છે, અને ત્યારે માં રામબાઈ અને સિંહણનું રૂપ દર્શાવી અને એને એની ભૂલનું ભાન કરાવે છે. અહીં સુધીના પ્રસંગો આવશે, તો હવે નાટકની શરૂઆત સર્વપ્રથમ માતાજીની સ્તુતિથી કરશું. જેવું ગણો તેવું તમારો પુત્ર જાણીને પાડજો, મને પાપ ના પંતે જ તાયદ વચતી પાછો વાળજો, તારા તિવાયા જગત માં મારું નથી કોઈ માવડી.
હાલ હાલો 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 જય શ્રી કૃષ્ણ રાજભાઈ. જય શ્રી કૃષ્ણ. અરે રાજભાઈ, મેં સાંભળ્યું છે કે આજ મહારાજ આવ્યા હતા ને એમ કહેતા હતા કે તમારે ત્યાં દીકરીનો જન્મ થવાનો છે. શું આ વાત સાચી છે રાજભાઈ? હા, વાત તો સાચી છે, પણ પછી જેવી મારા ઠાકર ધણીની ઈચ્છા. ભલે ભલે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Thank you.
દીકરી નો જન્મ થયો છે તો આખા ગામ માં સાકર વેચો.
હે પારણિયું બંધાય મહારાજ ભાઈ એવું ગાય કે કુંવરી મારી પારણિયામાં ક્યારે પોદી જાય
એ હાલો હાલો બાયુ રાજભાઈની દીકરીને આપણે રમાડી આવી. હા ભલે હાલો રમાડી આવી. અરે છોકરાઓ,
ઘરમાં જે પણ ખાવાનું હતું એ મેં તમને આપી દીધું. હવે ઘરમાં ટાઢો ટુકડોય નથી અને અનાજનો કટકો નથી. જો તમારે તમારા પેટનો ખાડો પૂરો હોય ને તો આ ગામ છોડીને હાલ્યા જાવ. અરે માં, અમે તમારાથી ક્યારેય જુદા પડ્યા નથી. અરે બાળકો, તમને મૂકવા અમને પણ સારા લાગતા નથી, પણ શું કરીએ, આવા કાળમાં દુકાળમાં અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. માં, અમે તમારાથી જુદા ક્યારે, અમે તમારાથી જુદા નહીં જાય. આ દીકરાઓ આમ નહીં માને, ચાલો આપણે એને સુડાવી દઈએ. માં, અમને જમવા દો. હે મોલીધર મહારાજ, આ બાળકોની તું રક્ષા કરજે, અમે તારા ભરોસે આ બાળકોને મેલીએ છીએ. અરે આવો આવો રાઠોડ, વધારો વધારો. અરે આજે મારી દીકરી રામુને રાઠોડો આણું તેડવા આવ્યા છે.
અરે રામુ, અરે રાજભાઈ, એમાં ઉદાસ ના થવાય. આપણી દીકરી બીજાને ત્યાં ને બીજાની આપણે ત્યાં, આ સંસારનો નિયમ છે. દીકરી તો સાસરે જ શોભે, એમાં દુખ ના લગાડાય. પરંતુ મેં મારી દીકરી રામુને 18-18 વર્ષ થયા, કોઈ દિવસ એને એકલી મૂકી પણ નથી, અને આજે એને આણું તેડવા આવ્યા છે તો ઉદાસ તો હોય જ ને. એમાં દુખ ના લગાડાય રાજભાઈ. ચાલો વેવાઈ, આપણે કહુંગો પી લઈએ. હે મારી જનની ના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ. રામુ, એ રામુ, હાલ પાણી ભરવા. હા આવી માં, હું મારી સખી ભેગી પાણી ભરવા જાઉં છું. ના બેટા, આજે તારે પાણી ભરવા નથી જાવ, આજે તો રાઠોડો આણું તેડવા આવ્યા છે. ના ના માં, મને જવા દો. આજે જતી વખતે છેલ્લી વખતે હું બ્રાહ્મણીના પાણીનું છેલ્લું પેડું ભરીને તારા પાણી આરે મૂકી દઉં. જેવી રામુ તારી ઈચ્છા. પાણી લાલી રે બાપણ, પાણી રે હાલી ગાની ગાયા જો પાણી લાલી. જહાની જાયા જુઓ પાણી લાલી. હે માર રે તું પાણી ને ઉગરવાલી, જુઓ જહાની જાયા પાણી લાલી, જુઓ જહાની જાયા પાણી લાલી.
અમને ભૂખ લાગી છે, અમને ખાવાનું દો. ખબરદાર, જો કોઈ ગામમાં ગર્યા છો તો મારો બજારને ગામમાંથી બહાર ધકેલી મૂકો. આવો કાળમો દુષ્કાળ છે ને આ બધા ગામમાં ઘૂસી આવે છે. મારો બજારને મારો અમને મારો માં અમને ખાવા દો, અમે ભૂખ્યા છીએ. અમને મારો માં અમને મારો માં બસ કરો સુબુરો, તમને આવા પહોળા પર મારતા તમને તમારા હાથ કેમ કપાઈ નથી જતા? અરે આવો કાળમો દુષ્કાળ છે, ગામમાં પણ ખાવાના ફાફા પડે છે, અને આ દુષ્કાળિયાને ગામમાં જગ્યા ક્યાં આપશું? ખબરદાર, આવા મરેલા પર કોઈ હાથ ઉપાડ્યો છે તે બિચારા ક્યાં નિરાળો પાડે છે કે બાપુ અમને મારો માં અમને જીવું ગમે છે. તો રાક્ષસ છો કે માનવી તમે એ ભૂલી ગયા કે આપણા આયનનો ધર્મ છે કે નોતારાને આધાર આપવો અને આપણો આહીનો આશરો તો જગમાં વખણાય છે. આ જહા અપાની દીકરી આપણું માને એમ નહીં, હવે જહા અપાની ડેલીએ જવા દો ને એને જ કહેવા દો. હે મા ભૂમિ, તારી આ દશા, આ દેશની જનતા કેટકેટલી માનતાયુ રાખીને પાણા એટલા પીર કરે છે ત્યારે આ દેવ જેવા દીકરા જન્મે છે. અને હે અભાગી ધરતી, તારા ખોડામાં આ બાળકની આવી દશા. હે મુરલીધર, આવો કર્મ દુકાળ કે માણા માણસે ભૂલી ગયો છે. હે મુરલીધર, આવો કર્મ દુકાળ કે આ માણસ માણસે ભૂલી ગયા છે. આ બાળકની કિકિયારો, આ બાળકની કિકિયારો મારા કાળ ચૂકંપાવી નાખે એમ છે. આ બાળકની કિકિયારીઓ મારા કાળ ચૂકંપી નાખે એમ છે. હે મુરલીધર, હે મારા કાળિયા ઠાકર, હે મુરલીધર મારા કાળિયા ઠાકર, તું મને કઈક રસ્તો દેખાડ. હે મુરલીધર, તું મને રસ્તો દેખાડ કે જેથી આ છોરુડાને અનાથની હું માં બનું અને હું આ દુકાળમાંથી આ બાળકને ઉગારી શકું. આ બાળકને લઈને હું મારા ઘરે જઈ રહી છું અને હે બાળકો, તમને મારા કાયાના કોટમાં સાચવીશ. હે બાળકો, તમને મારા કાયાના કોટમાં સાચવીશ. તમારા પર જે પેલો ખા પડશે ને એને ઝીલનારી હું તમારી માં બનું છું. તમારા બાળક, હે બાળક, તમારા પર જે ઘા પડશે તે ઝીલનારી હું તમારી માં બનું છું. ચાલો બાળકો, જ્યાં આ રામ હશે ત્યાં જ મારા બાળકો હશે. અરે જહાપા, તમારી દીકરી તો ઘેલી થઈ છે, ઓલા દુકાળિયા બાળકોને લઈને હમણાં જ તમારા ઘરે આવે છે. અરે શું કહી રહ્યો છો, મારી રામુ આવું ક્યારે ન કરે, આવા દો, હમણાં જ હું એને પૂછી જોઉં છું. અરે દીકરી આ શું છે? અરે બાપુ, આ બ્રાહ્મણીના નદીના કિનારે આ બાળકો ભીખ માંગતા હતા અને આપણા ગામના યુવાનો આ બાળકને ઢોરની જેમ મારતા હતા. એ બાપુ મારાથી જોવાનું નહીં, તેથી હું એને આપણી ડેલીએ લઈ આવી. અરે દીકરી, તે મારી તો ઠીક, પણ આ ડાયરાની પણ લાજ ન રાખી. અરે બાપુ, આ ડાયરાની શું મર્યાદા હોય, તમે બધા તો મારા માવતર છો. અરે જહાપા, તમારી દીકરીએ તો આબરૂના ધજાગરા કર્યા છે, દીકરી તો બધાયને છે પણ તમારા જેવી નહીં. આ ડાયરામાં ઉઘાડા મોઢે આવી. એ ડાયરામાં બેઠેલા બધા વડીલો, હું તમને વિનંતી કરું છું કે મને પરમાર્થના માર્ગમાં જવામાં તમે મને રોકોમાં. એક મુરલીધર, મને તું કઈક રસ્તો દેખાડ કે જેથી હું આને કહી શકું કે મારે સંસારમાં રસ નથી, સંસારના બાળકોની માં બનું, એના કરતા તો આ બાળકની માં બનીને મારું જીવન ગુજારું, એ વધારે પસંદ કરીશ. હે મુરલીધર, તું મારી રક્ષા કરજે. હે કાળિયા ઠાકર, તું મારી રક્ષા કરજે કે જેથી હું ભાવ ભાવ આ બાળકની ભીખ માંગીને આ છોરુડાનું પૂરું કરી શકું. હે રામભાઈ, હે જહાપા,
ખરેખર તમારી દીકરી રામુ તો કોઈ દિવ્ય શક્તિ લાગે છે, અમારાથી ભૂલ થઈ ગઈ, આ ખરેખર કોઈ દિવ્ય શક્તિ, કોઈ ભગવાન નું રૂપ લાગે છે। પૂરું કરીશ। તમારા દીકરાને તો બીજી ઈ આયરની બીજી આયરાણી મળી જશે, પણ આ બાળકને બીજી માં નહીં મળે, આ બાળકને બીજી માં નહીં મળે। માં મને અને મારા બાળકોને રાજી ખુશીથી વિદાય આપો કે જેથી મારા કાર્યમાં મને સફળતા મળે। ખોડા ભાઈ ભાભી ના હેત અને સૈયર ના મીઠા સતવારા મૂકીને પારકાના ઘરે જવું, પારકાને પોતાના કરવા, ઈ કઈ નાનું નથી। આ વૈરાગ્ય તો દીકરીને જન્મથી જ પ્રાપ્ત થાય છે, બાકી ઋષિ મુનિઓએ તો આવા તપ કરવા માટે આકરા આકરા તપ કરવા પડે છે ત્યારે આવું વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, અને એ તો માં આપણે દીકરીને તો જન્મથી જ પ્રાપ્ત થાય છે। વાત તો સાચી છે દીકરી, પણ આજની રાત તમે અહીંયા રોકાઈ જાઓ અને કાલે સવારે વહેલા ચાલ્યા જાજો। હા માડી, હું જતી રહીશ અને એક રાત રોકાઉ પણ છું, પણ માં તારે મને કઈ દેવું જોઈ તો એક સફેદ વસ્ત્રોની જોડી મગવી દે, જેથી તારી રામુ આ દુકાળિયાનું પૂરું કરીને એને ઘરે ઘર ભવે ભવ ભીખ માંગવાના વ્રત લઈ જાય। સારું, હું તને સફેદ વસ્ત્ર આપું છું। ભલે દીકરી, હવે તારે જો રજા લેવી છે તો મારો મુરલીધર મહારાજ, મારો ઠાકર હર હંમેશા તારી હારે રહે। Thank you।
માં હવે મને રજા આપો, તમારો અને મારો માર્ગ અલગ છે, તમારો માર્ગ સંસારનો છે અને મારો માર્ગ ધર્મનો છે, માટે મને રાજી ખુશીથી રજા આપો. અરે દીકરી, તું તો મારા કારજાનો કટકો છે, મારા પરિવારનું હસતું ફૂલ છે, હું તને રાજી ખુશીથી તો કેવી રીતે રજા આપી શકું? માં હવે મને રાજી ખુશીથી રજા આપો. સારું, હું તને રાજી ખુશીથી તો રજા કેમ આપી શકું, પણ મારા હૃદય ઉપર પથ્થર મૂકીને તને કહું છું કે ભલે તારે દીકરાની વારે જાવ છે, તારે દીકરાની સેવા જ કરવી છે, તો હું તને રજા તો આપું છું, પણ તને તું મને ક્યારે યાદ કરજે અને તારી જે પણ કઈ મનોકામના હોય તે મારો મુરલીધર ઠાકર પૂરી કરશે. ભલે દીકરી, જાવું હોય તો જા, પણ એકવાર ફરીવાર વટાણા ગામમાં પગ મુકતી આવજો. જરૂર બાપુ. કાઢ જા કે રોય કાટકો મારો, આજ ગાંઠ થી છૂટી ગયો. કાઢ જા કે રોય કાટકો મારો, ગાંઠ થી છૂટી ગયો. મામ તારું વે નાખજો, બસ એજ મારી પ્રાર્થના. લાવ, આજે મારો આ ભૂમિ પર છેલ્લો દિવસ છે, મારી માતાને વંદન કરતી છું.
હું આજથી આ બાળકો માટે ગામે ગામ ફરીને ભિક્ષા માંગીશ, તેનું પેટ ભરીશ. હલ હલ મારે મુરલીધર આંખમાં જોલી મુખ મારે મુરલીધર આંખ મારે જોલી બાળો બચાવો માયા જોગ માયા ભોગ માયા જોગણ બની ગઈ મુરલીધર
જો અગણા બની ગઈ બહેન તમે કોણ છો આ દુકાળિયા બાળકની સાથે ક્યાં જઈ રહ્યા છો વાહ આ સંતના અવાજમાં મર્મતા છે તેના શબ્દ દર્દ છે તેની આંખમાં મધુરતા છે તેની વાત કરવાની ભાવમાં પ્રગટે છે લાવ તેની જોડે વાત કરી છો દીકરી તારી ઉંમર તો હજી ઘણી નાની છે આ ઉંમરમાં ઉતાવળા પગલા ન ભરવા જોઈએ બાપુ હું નાની છું પણ સ્ત્રી જાત છું એટલા માટે બાળકને જન્મ આપ્યા પછી પણ જો આવી રીતે થતું હોય તો આ બાળકોનો નિર્ધાર મારે જ કરવો છે છતાં પણ દીકરી આ ઉંમરમાં ઘર મૂકી આગળ વધું ઉતાવળ તે કરી નાખી છે ના બાપુ તમારા જેવો સંતોનો હાથ હોય તો પછી મારે સી જરૂર માટે મેં કાઈ પણ ઉતાવળ કરી નથી અરે દીકરી તારા પગમાં પગ તારા પગ પગમાં પ્રગટ તારા પગ પગમાં પ્રયાગ પ્રગટે છે અને તે જે કામનો આરંભ કર્યો છે તેમાં તને સફળતા મળશે એવા તને મારા આશીર્વાદ છે તારું નામ જુગ જુગમાં જગ્યા તારું નામ જુગ જુગમાં પ્રગટ થશે અરે દીકરી તારું નામ તો હું પૂછતા જ ભૂલી ગયો બાપુ આ તમારી દીકરીને બધા રામુ કહીને ઓળખે છે પણ તમારા જેવા સંતો જે નામ આપશે એનાથી જ હવે હું ઓળખાય માટે હવે મારે કોઈ ગુરુને આશરે જવું છે અરે દીકરી ભેખ પાસે ભેખ ના હોય હાથે સમજીને ભેખ લઈએ એ જ સાચો ભેખ દીકરી તારે ગુરુ ગોતવાની જરૂર નથી ગુરુ તને ગોતવા આવશે અને જો છતાં અવશ્ય લાગે તો લાલજી સાયલા ગામે જજે અને લાલજી મહારાજને ગુરુ બનાવજે બાપુ હવે કૃપા કરીને મને કહો કે આ બાળકોને લઈને હું ક્યાં જઉં અને ક્યાં વસવાટ કરું તું જેથી આ બાળકોને હું સુખપૂર્વક ખવડાવી શકું અરે દીકરી તું જ્યાં જઈશ ત્યાં તને તો મુરલીધર બધું હારે આપશે અને જો એવું લાગે તો દરિયા કિનારે વવાણિયા ગામ છે અને ત્યાં મધદરિયો છે વવાણિયા ગામે જાજે અને ત્યાં તને ઝૂંપડું મળી રહેશે ભલે બાપુ રજા લો ભલે તો હવે હું વવાણિયા તરફ પ્રયાણ કરું છું હાલો માનવિયું વાણિયા ગામે મારા મુને દ્વારે રે મારિયો આહિર આઈને ગામે રે
ચાલો માનવિયું વાણિયા ધામે જન્મ જે ફરી જાલા વાળે મા વાટણે રૂડે ગામે રે જન્મ જે ફરી જન્મ જે ફરી જાલા વાળે વાટણે રૂડે ગામે રે આવને ફરીને આહીર આંગણે આવને ફરીમાં એ તું આહીર આંગણે વાઈકું ધૂળે છે નાગ રે મા તારી વાઈ તું જુએ છે હવે નાગ રે આલોને માનવિયો વાણિયા ધામે મારા મુને ધામે એ મારી એ આહીર આઈને ગામે રે હલો માનવિયો વાણિયા ધામે ભાઈ ઉદાસ કેમ છે હે માડી મારી ઉદાસીનું કારણ આ બંદરનું ભાવિ છે મોરબી બંદર પાસે તૂટ્યું ફૂટ્યું આ એક જ બંદર છે ને એ હવે ભાંગી જવા આવ્યું છે કોણ લઈ લેશે બંદર માડી કચ્છમાં આજ દિન સુધી હે માડી કચ્છમાં આજ દિન સુધી 12 ભાયાનું રાજ હતું અને પણ એના બાહે કચ્છની ગાદી ઉપર રાણા વારસદાર આવ્યા હવે રાણા વારસદાર ને આ બંદર રાણા વારસદારને આ બંદર હયે ચડ્યું છે હવે ગમે ત્યારે સૈનિકોનો કાફલો ઈ આ બંદર ઉપર આવી ચડશે એવું આપણને જાણવા મળ્યું છે તો હવે મોરબીને ઠાકોર પાસે આપણે જાય તો મોરબીના ઠાકોર તો એમ જ કહે છે કે એને હજી આવતા વાર લાગશે કચ્છીઓને હજી આવતા વાર લાગશે પણ બધાય ગભરાઈ ગયા છે ને બધાય ડરેલા છે હવે હવે તો બધા એમ જ કહે છે કે હવે તો આ જાઓ હવે ધણી વગર કોણ મરવા જાય હવે ધણી વગર કોણ મરવા જાય એટલે આ બંદરે જાય છે ને હાયરે હાયરે આ વવાણિયા ગામે જવાનું માડી અરે ભાઈ ઠાકોરની મરજી નહીં હોય તો ગામ પણ નહીં રહે અને બંદર પણ નહીં રહે માડી માણસો ઓછા છે ને હવે કરીએ શું હવે મોરબીના મદદની આશા નથી અને પંજાજી શેઠ ગયા પંજાજી ઠાકોર ગયા ને હાયરે હાયરે આ બંદરનું બધું ભાંગી પડ્યું છે આજના રાજા આ બંદર ઉપર ધ્યાન દેતા નથી અને
અને મારું તો જીવન આ બંદર ઉપર ગુજર્યું છે એટલે મને થોડુંક લાગી આવે. અરે બાપ, જો મરજી નહીં હોય તો કશું જ નહીં થાય, પણ આટલો ઉચાટ શા માટે કરે છે? જો બધાને લઈને તું જા, જાણ કર દહીસરામાં મકવાણો આવશે અને એ આવશે એટલે તમારી જીત જરૂર થશે. માળી, તમે તમે શું કરતા હતા? તમે આ માળાધારી સ્ત્રી જાતિ તમે શું કરતા હતા? અરે ભાઈ, હું એક આયરની દીકરી છું એટલે મારા લોહીમાં વીર મર્દનું લોહી વહે છે, માટે હું મારા પર ફેરવી જાણું છું અને તલવાર અને ભાલા પણ ફેરવી જાણું છું. માળી માળી જાઉ છું પણ પાછો આવ એવું કઈ નકી નો કહેવાય હવે. અરે બાપ, તારી ઉંમર તો હજી ઘણી છે, તારે હજુ ઘણું જીવવાનું છે. તું તો એક નગરીનો કરછી બરછી અને કલમમાં પડઘાણનો દીકરો છે તું, માટે તને કઈ નહીં થાય. મારો મુરલીધર તારી સાથે જ છે. તો હવે બધા આયરોન બોરીચાને ભેગા કરી કચરા આયરે લડાઈ કરવા જાવું. હવે જે થાય એ માળી તમારા આધારે હે. હવે માં રામભાઈ ને મોરબી ના રાજા વાઘજી ઠાકોર ના કોટી કોટી વંદન. આવો આવો વાઘજી ઠાકોર. અરે માં, તમારા કારણે તો મારો મોરબી સુખીમય રહી શક્યું છે. તમારા તાન ને કારણે તો મારી પ્રતિભા ટકી રહી છે, માટે હું તમને મારા બંદર ની અડધી આવક તમારા ચરણો માં સોંપવા માંગુ છું. અરે અને આ ઉપજ નો તમે સારા એવા કાર્યો માં ઉપયોગ કરી શકો એવું હું ઈચ્છું છું. અરે બાપ, અમારા જેવા સંતો ને આ બજાર બંદર ની ઉપજ ની શી જરૂર છે? અરે ના માં, તમારે આમાંથી અડધી ઉપજ તો તમારે સ્વીકારી જ પડશે. ના ના બાપ, માળી મોરબીના ઠાકોરની ઈચ્છા છે તો આ બંદર ઉપર આવતા માલની જકાતમાંથી જગ્યા અને વાર્ષિક ભાગ તમારો. તમે કેટલું આપવા ઈચ્છો છો? તમે જેટલું માંગો એટલું. અરે મારા વીર ઠાકોર, મારો મુરલીધર લાલચીઓ નથી, તેને હૃદયમાં ભાવ અને નેકીની ઈચ્છા છે, માટે હું તને કંઈક કહેવા માંગુ છું. જો તને યોગ્ય લાગે તો તું તારા હૃદયમાં ઉતારજે. તારા મોહથી આ પ્રજા બહુ દુખી છે, માટે હું એમ જ કહેવા માંગુ છું કે આટલી આટલી અમથી આમદાનીમાં આટલો વૈભવ અને વૈરાગી સારો નહીં. ભલે માં, હું તમારી વાતને મારા અંતરમાં રાખીશ અને હવે મને રજા આપો.
ગામ છે ત્યાં આશરો સારો છે તો ત્યાં હું જઈને વિશ્રામ કરું. અરે બા, આપણી જગ્યામાં કોઈ સંત આવ્યા છે, ત્રણ ત્રણ ટકથિયા કઈ ખાધું નથી અને ન જમવાનું કારણ પૂછ્યું તો પણ કઈ કહેતા નથી. અરે ઉચમ બેટા, આજનો દિવસ જવા દે, કાલે પંગત આવે ત્યારે એમને બોલાવજે, ન જમે તો મને કહેવા આવજે. અને બા, એ કાલે સવારે જવાની રજા માંગે તો રજા આપી દઉં? એ નહીં જાય, મારું મન કહે છે, તેને કઈક જોઈએ છે, એ ભૂખ્યા રહીને મારું મન આકર્ષિત કરવા માંગે છે. અરે સાધુ મહારાજ, જમવાની પંગત પડી ગઈ છે તો આપ જમવા બિરાજો. ભલે. અરે બા, સાધુ મહારાજ તો આજે પણ જમવા ન આવ્યા. ભલે બેટા, તું તારું કામ કર, હું એને બોલાવી લઉં. જમવા નથી આવતા, બે દિવસ થયા તમે જમવા નથી આવતા. એ રામભાઈ, તમે મને જે આપશો તો જ હું જમીશ, નહીતર તો હું જમ્યા વગર જ ચાલ્યો જઈશ. ભલે બાપ, તમારે શું જોઈએ છે? તમારું રૂપ જોઈને મારું મન ગાંડું થયું છે, બોલો શું જવાબ છે તમારો? ભલે સાધુડા, તારે મારું રૂપ જ જોઉં છે ને, જોઈ લે મારું રૂપ. એ મુરલીધર, મારી રક્ષા કરજે, જો તું મારી પરીક્ષા લેવા ન આવ્યો હોય ને તો આ સાધુડાને તું મારું રૂપ બતાવી દેજે અસલી. અરે અત્યારે મારી દીકરી રામુ મુસીબતમાં છે. અરે બેટા રામુ, જરા પણ વિચલિત ન થતી, મુરલીધર હંમેશા માટે તારી સાથે જ છે. અરે દીકરી, લાખો છે વંદન તુજને, તું દેવી તણોય અવતાર છે, તુજ સખી નારને આ જગતમાં ના કોઈ જાણનાર છે. અરે આ લંપટ સાધુ આવી અને ભાન ભૂલ્યો છે તો લાવ, અત્યારે રામભાઈ માની સામે ઉભો છે તો હું રામભાઈ મામા સિંહણનું રૂપ દર્શાવ અને એને ભાન ભૂલાવ. સાધુ મહારાજ બેભાન થઈ ગયા છે તો હું એને અંજલિ છાટીને ઊભા કરું. અરે માં, મારી ભૂલ થઈ ગઈ, મેં તમારા ઉપર આવો કોપ મૂક્યો, હે માં મને ક્ષમા કરો. ભલે હવે ત્યારે આવી ભૂલ ન કરતા. બોલો રામભાઈ માતની જય. એક દિવસ નો સમય હતો એટલે બાળાઓથી જેટલા પ્રસંગ લેવાઈ શક્યા વધુ ને વધુ એટલા પ્રસંગ લીધા છે, છતાં અમુક પ્રસંગ બાકી રહી ગયા છે. અને આ નાટક દરમિયાન અમારાથી કે બાળાઓથી કદાચ કોઈ ભૂલચૂક થઈ હોય તો એ મંડળ વતી હું માફી માંગું છું અને બાળાઓને ધન્યવાદ આપું છું કે એક દિવસના ટાઈમમાં એનો એક અડગ હતા એ અને કીધું છે ને કે કદમ જેના અસ્થિર હોય એને રસ્તો નથી મળતો અને અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. એવી જ રીતે આ બાળાઓનું મન અડગ હતું, જેટલું આપણે સહેલું માની છીએ એટલું આ કાર્ય સહેલું નહોતું, છતાં પણ નાટક રૂપે સારી રીતે દર્શાવ્યું એ બદલ તમામ બાળાઓને ધન્યવાદ આપું છું. બોલો રામભાઈ માતાજી. જે અત્યારે જે આ ઘોર આવ્યો કે કુલ રૂપિયા 19,200 અમે આપણા રામભાઈ માના વ્રજ કિશોરી બેન ને અર્પણ કરીએ છીએ. બોલો રામભાઈ માતાજી. જે અને હવે બહેનોને જો ગરબા ગાવા હોય તો ગાઈ શકે છે.